માં બેન અને અમે પણ માલદા જ છીએ ગાય ભેંસે વાત બેન રબારી ગાય ભેંસે અમારા માલ તો પરંપરાના ગામના વગડામાં ચરવા જાય ખુલ્લી જમીન હોય અત્યારે તો અમારા જે છે એ અહીંયા જ અમારા જ વતનમાં છે પહેલાં અમે બારે લઈ જતા હતા વલસાડ ને રાજસ્થાન ને એ બાજુ લઈ જતા હતા પણ અત્યારે જે અમારે ચોપા છે એ ગામમાં જ સવારના જાય અને સાંજના આવે બે સામ સવાર સાંજ બે ટાઈમ ડેરીમાં દૂધ ભરાવીએ છીએ અમે પણ ગામે રહેતા હા અને પશુપાલન જે ડેરી આવી ને એમ એક ઠકણે બેઠા નાકે થોડો થોડો એન્જી પરા ચરિયાણમાં જતા પણ ડેરી ઉપર સાંજ સવાર દૂધ ભરવાનું એટલે માણસોને ડેરી આવતી સગવડથી પણ પશુપાલન હું જ રોકાય સાંજ સવાર દોય થાય કેવો લાગે કે હવે શહેરના માણસો પણ જોઈએ એ જંગલમાં ફરવા માંડ્યા બેગ લઈને આવે રહ્યા આપણે બાજુ ઘણા આવે રહ્યા તમને શું લાગે એમ કે એ શું એ કેવો લાગે તમને એમ પણ જંગલમાં આપણે જ્યાં એવા તો અમે અમે માલધારીએ જંગલમાં જ રહીએ ને માલધારીને સિટી તો નથી કરતી પણ હાંજ હવાર જે એને દૂધનું ટેમ હોય તો એ માલ પાછો લઈ આવે નાખે તો જંગલમાં જંગલમાં રહે ના ના શહેરના માણસો હવે આવો કરવા માંડે હા પણ આવો કરવા માંડે એ શીખવા આવે એ પણ જો આવે ને જંગલમાં કેમ ચારે હે ને કેણી રેણી રેણી એ કેમ હાલે હે ને એ તે શીખે તે એ જોવે તે શીખે અમારી જે છે એ પરંપરા છે ને એ જોઈને કરે છે અત્યારે એને એવી મજા આવે છે જે અમે પણ બેગ લઈને બહારે જઈએ જંગલમાં રહીએ જંગલમાં કાવીએ જંગલમાં પીએ પણ અમારો તો જે પરંપરા વિસ્તાર અમારો ધંધો અમારું માલ અમારા બચ્ચા અમે બચ્ચા ડોખી કરીએ પણ અમને એવું લાગે છે માલ અમારો ડોખી ન થાય તો અમે તો માલ બીજા વિસ્તારમાં લઈને જઈએ તો અમે ડોખી થઈએ નકા પોતાના ગામમાં બેઠા હોઈએ ને તો અમારા સવાર સાંજ જઈએ અમે ભાઈ માણસ જે છે એ ખેતરમાંથી ચરોચાર લઈ આવીએ અને ભાઈ માણસ જે છે એ લઈ આવીને પછી સાંજેનું ચારી આવીને પછી ડોઈ દૂધ અત્યારે ડેરીમાં ભરાવી અત્યારે જ્યારે કચ્છમાં ડેરી આવી છે ને તો અમને બહુ જ આસાન લાગે છે એવું જે બરાબર છે નકા પહેલે તમારા શહેરમાં 15 રૂપિયા બોટલના પાણીના અને અમારા દૂધના ગાય ભેંસના 6 ને 7 રૂપિયા હતા ત્યારે અમને એવું આઘાત લાગતું જે વાહ ભાઈ કુદરત અમારો જે પરંપરા ધંધો છે એની કિંમત નથી અને શહેરના પાણીની કિંમત છે પણ અમારા દૂધની કિંમત નથી એવું અમને લાગ્યું ઓ શોક કે લી આતે લેકિન ઇનકી પરંપરા હે જી બહારથી આવે હે તો છોકી પર આવે જોવા આવે શીખવા આવે અમારા તો શીખવા જવું નથી કે ચલન કે અંદર બઢ રહા હે ધીરે ધીરે જો વહાં કે જો લોકલ ગ્રાસીસ થે કમ હો રહે હૈ ધીરે ધીરે ઓર નેક્સ્ટ જનરેશન કો ઇસમે કેસે લાયા જાય ક્યુંકિ નેક્સ્ટ જનરેશન ભી ઇસકે અંદર જ્યાદાતર કમ જુડ રહી હૈ એસે વો કુછ પ્રોફિટ મિલેગા કુછ ઉનકા ફાયદા મિલેગા જૈસે અભી કેમલ કી બાત કરે તો કેમલ કી ઇતની બિક્રી નહીં હો રહી હૈ પહેલે જો માલ ઢોને કા કામ કરતા થા વો કેમલ કરતા થા અભી ઇતને સબ યે વાહન આ ગયે કી વજહ સે ઉસકા બિક્રી નહીં હો રહા હૈ અભી તકરીબન અભી 2 તારીખ કો મંત્રી જી ને યહાં પર ઉલ્લેખ કિયા કી કેમલ મિલ્ક કો આઈટમ મેં લે લિયા ગયા હૈ તો અભી દૂધ કા કુછ એસા અલગ અલગ આઈટમ બને કુછ એસા બને તો ઉનકી ઇનકમ જનરેશન જનરેટ હોગી તો નેક્સ્ટ જનરેશન ભી જુડેગી કે અંદર ઓર વો જો અપના જો પરંપરાગત વ્યવસાય હૈ ઉસકો ટકાને મેં બહુ હી ફાયદા હોગા જો ઉસકો કુછ મિલેગા તો નેક્સ્ટ જનરેશન નહીં આ રહી હૈ વો ભી સહી હૈ ક્યુંકિ ઉતના ઘૂમના વરના વો સબ લેકિન અભી કુછ કોમ્યુનિટી હૈ જો ઉનકે યંગ લોક ભી હૈ જૈસે ફકીરાની જતે હૈ ઠીક હે જૈસે હિન્દુ કોમ્યુનિટી મેં રબારી હૈ તો રબારી લડકે કમ જુડ રહે હૈ લેકિન જો ઉસકો કોઈ ટકાર ટકા રહા હૈ તો વો મુસ્લિમ જત કોમ્યુનિટી હૈ ઉસકે અભી ભી બચ્ચે છોટે બચ્ચે ભી કર રહે હૈ એસા લેકિન હમે ક્યા કરના હૈ ઉસકો ટકાના હૈ તો ઉસકા ગ્રેઝિંગ લેન્ડ બચાના હૈ કે ઇનકમ મિલની ચાહીએ તો ખુદ હી લોક ભી જુડેંગે 2-4 એસે મેરે પાસ ઉદાહરણ ભી હૈ કે કુછ લોકો ને ટ્રક વો ચલાને કા વ્યવસાય છોડ કે ફિર કેમલ મેં આ ગયે ધીરે ધીરે પૈસે મિલ રહે જૈસે ડેરી આઈ કચ્છ કે અંદર ઓર ભેંસ કો રાષ્ટ્રીય માન્યતા મિલી ઓર ભેંસ કી બિક્રી સીધી 20,000 થી 1,00,000 રૂપિયે તક હો ગઈ હૈ તો એસે ધીરે ધીરે વો ઉસમે ઇનકમ આ રહી હૈ તો નેક્સ્ટ જનરેશન ખુદ મેં ખુદ જુડતી જાયગી હોતા હૈ હમારે કચ્છ કે અંદર 2 પ્રકાર કે એક ઉસકા ગોચર હોતા હૈ
जो उसके अंदर लिखा हुआ होता है कि ये गांव का गोचर लैंड है, बाकी जो लैंड पड़ा रहता है उसको वेस्ट लैंड बोलते हैं, पड़तर लैंड हम गुजरात। तो उसके अंदर गवर्नमेंट चाहे तो किसी कंपनी को भी दे सकती है, और कुछ लोग को एंक्रोचमेंट भी धीरे धीरे हो रहा है गोचर लैंड में ज़्यादातर, तो वो भी एक समस्या है बड़ी वाली, क्योंकि जो घुमंतु मालदारी हैं, भेड़ बकरे वाले हैं, कैमल वाले, उनका लिए ग्रेजिंग बहुत बड़ा, घूमते रहते हैं वो, और वो यदि जो कम हो जाएगा, जैसे हमारे खराई कैमल है वो स्विमिंग करके आइलैंड पे जाते हैं, तो बीच में कोई बड़ी फैक्ट्री आ गई, बीच में कोई बड़ी जेटी आ गई, या मैंग्रोव कम हो जाएंगे तो भी वो, ऐसा नहीं है दरिया के अंदर भी ग्रेजिंग लेने कैमल का, खराई कैमल, तो वो भी धीरे धीरे कम हो रहा है ऐसा, मैंग्रोव कम हो गए, बड़ी बड़ी इंडस्ट्रीज पावर प्लांट आ जाएंगे तो उसके अंदर जाने नहीं दिया जाएगा, तो वो भी एक समस्या है कि एक तरफ लोग भी एंक्रोचमेंट कर रहे हैं, तरफ बड़े बड़े इंडस्ट्रीज भी आ जाएंगे, तो एक समस्या हो जाएगी ऐसी घुमंतु मालदारी के लिए ज़्यादातर। जो तो अमाना एम ज नड़ा है ने एक फोरस एक तो गौचर दबावी नाखे इरे लीधे पछे माल केम ओछो करी नाखे मां अने ठीक बात आ मेड़क में राखे बीजा छूटे छूटे जन चारियाण केठा आवे चारियाण मोंघू थी गयो लेवा तो नहीं चारियाण रे लीधे ज मानसो माल ओछो करी नाखे बनी वरा है तो बनी ने तो बनी छूटी है एते बनी वरा माल राखी हके જે આપણને યા પ્રોબ્લેમ નડે હે કે જે વગડો ન હોય એક તો બારિશ નથી આવતી વરસાદ ના આવે અને વરસાદ રે લીધે પછી એક ઘા થઈએ ને તો માણ પશુ થોડો થોડો હલકા કરતા આવે બનીવારા વધારે કરે ને આપણે ઓછો કરે એ તો ચરિયાણ લીધો બીજું કાંઈ નહીં અને બીજું અમે થોડા ચારસન વધારે ચારસન પછી પશુપાલન વાળા આવે ચાર પાંચમાં જવું તો પડે ને કારણ કે હોનું વાળું દસનું વાળું એને લીધે અમારા જે પાસે 20 કે 25 ગાય ભેંસું છે ને તો એના 10 દિવસમાં પેમેન્ટ દૂધનું કેટલું આવે ભલે એને ખાણ છે કે ચરો છે કે ચાર એનામાં જાય પણ જે ફેટ સારા આવે તો 10 દિવસના 30,000 આવે પણ નોકરી કરાવવા જઈએ તો 10 દિવસમાં 30,000 કોઈ નહીં દે આપણને તમારા જેવાના 30,000 નથી થયા તો અમારા છોકરા આપણને કોણ દે ને અમને કોણ દે તો અમે એટલા માટે કહીએ છીએ જે કદાચ અમારી જે ગૌચર છે એ દબાણમાં હાલી ગઈ છે ખેતી માણસો વકાળી નાખી છે અને બીજું જે એ હજી કંપની નથી આવી પણ આવા આવા કરે છે એ આવી જશે તો એ કંપનીમાં જમીન જશે બીજી જે ખેતીમાં છે એ રોકાઈ ગઈ છે તો એક અમારી મુશ્કેલ છે વરસાદની અને બીજી જે છે ગૌચરની જે ગૌચર ખોલા જે બની છે એવી જે અમારી ગૌચર હોય તો અમે પણ 30-40 એક એક ધણી રાખી શકે છે અને 10 દિવસમાં પેમેન્ટ લઈએ તો 30,000 થાય 30,000માં ભલે 10 દિવસમાં 15,000નું ખાઈ જાય તો એ 15,000 અમારા ઘર ખર્ચ માટે બચે અને એક વિચારીએ તો વરી 12 મહિનામાં 1-2 અમે વધારો ઘટાડો પણ કરી શકીએ એનામાં પણ જે હોય જમીન તો અને વરસાદ બરાબર આવે અમારે 10-10 એકડ અમારા પાસે જમીન છે 5-5 એકડ 6-6 એકડ એનામાં જે બારિશ આવે તો કદાચ સારું થાય તો અમે ગોળ પોખીએ કે જ્વાર પોખીએ કે બીજું કાંઈ કરીએ તો એનું પણ નાના નાના ફરૂટાને ચરોચાર નાખીએ બીજી ગાડી લઈ લઈએ કોઈ કડબની લઈએ કોઈ ગાંઠડી ચરોની લઈએ કોઈ ઠાલિયા લઈએ કોઈ ખડ ભૂસો લઈએ એવી રીતે અમે પણ કરી શકીએ છીએ એમ કે એ માલદારીમાં નથી આવતા એનું કારણ શું એમ પણ એને જે ખર્ચા પૂરા ના થયા ને બીજી ભણતર એને છોકરાને શિક્ષણ ખપે હવે શિક્ષણને લીધે છોકરા બારી સિટી મે રવા આવી કે ના કે પશુપાલન તો જરૂર હે બા આવક નથી ને એટલી બધી આવક નથી તે તો વાત કર હન આવક નથી પછી એનો ખર્ચો વધી જાય આ 30,000 રૂપિયા પેમેન્ટ આવે તે 20,000 રૂપિયા તો ખાઈ જાય તો 10 આવે તો 10 માં છોકરા લેવણ દેવાણ એની દવા દૂરી ખપે તો ખરી ખાણ ની બુરી ને આજ 1500-1600 રૂપિયા થી 50,000 તો એને પૂરું પેટ કમા ખાવા જડતું હોય તો ખાણ ઓછું દેવું પડે વગડામાં ન જોડે તો પછી આપણે દેવું પડે તો છોકરા શું ધંધો કરે માસી પણ છોકરાને હવે એને કોઈ ધંધો ન કરી શકે ને ના બહારનો ધંધો કરી શકે ને પશુપાલનનો ધંધો કરી શકે તો એ રીતે પછી એક ચાર બે ભાઈ હોય તો એક ભાઈ બહાર નીકળી જાય ને એક ભાઈ પશુપાલનનું કરે ગોચર કે અંદર જો ફાર્મર લોગ હે વો ભી બડા વાળા એક રોજ મેં ધીરે ધીરે કર રહે હે પાસ મેં જો હે વો તો ઉસકી વજહ સે ઇન લોગો કો જો અદર હમાર દેતે ને ખોડ ભૂસા वो माल को ज़्यादा देना पड़ता है वो बहुत ही कॉस्टली होता है तो वो एक उन्होंने बताया कि फॉरेस्ट ज़्यादातर खुला ही रखना चाहिए
अपने माल के लिए जैसे पहले हुआ करता था। तो नेक्स्ट जनरेशन है उसको इतना इनकम मिलेगा, इनकम नहीं मिल रहा है, इसकी वजह से वो धीरे धीरे छोड़ रहे हैं मालदारी छोड़, परंपरागत वाला व्यवसाय। और दूसरा उन्होंने एजुकेशन को भी बताया, सब लोग ऐसा सोच रहे हैं कि उनके बच्चे एजुकेशन ले, तभी एजुकेशन दिला रहे हैं तो फिर वो जंगल में जाने का नहीं रहेगा ऐसा। एजुकेशन भणतर सारो लगे आज की तारीख में तो भणतर खपे है। जो बेटा माटले चढ़ी छे तमे मेरा जुओ राखो हो ने अपन ना तैयार तमे रात दिन बैठा ना अमी दिल्ली फेरी आ એટલે તમને એમ લાગે કે વ્યવસાય કર એટલે ભણતર ને કોઈ ખસાય કોઈ ખપે ભણતર ખપે ને વ્યવસાય ખપે એના ને યે બોલા કે એસા નહીં હોના ચાહીએ કે સિર્ફ પઢાઈ ભી હોની ચાહીએ ઓર સિર્ફ પશુપાલન દોનોં હોના ચાહીએ કે વો અપના જો દુનિયા મે જો ચલ રહા હૈ વો ભી પતા ચલે ઓર અપના વ્યવસાય ભી જો પૂરા પરંપરાગત વ્યવસાય વો ભી કરના ચાહીએ એસે ભણતર નહીં હુએ તો દુનિયા મે મજબૂરી થી થી અસાજી અને જે વ્યવસાય નહીં કર્યું તો નોકરી કરવી પડતી તો ગુલામી કરવી પડતી પણ વ્યવસાય અને ભણતર હોય છોકરે ખાતે દોનો નોકરી તો ગુલામી હોતી હૈ વો એસા બોલે તો પઢાઈ કરેંગે તો કુછ પતા ચલેગા और पढ़ाई करेंगे तो पता चला, लेकिन व्यवसाय अपना टका रहेंगे तो वो अपना अलग तरीके से पैसा मिलता रहेगा, वरना जॉब करनी पड़ेगी, नौकरी तो एक गुलामी ही होती है सामान। કોઈ કર ભણેલા ગુણેલા છોકરા એ માલરી કરી દૂધ પાણી તો ઓછા ઓછા વીચી ને વધારે લઈ આવે ને એને પૂછે પડ્યું ને આપણ ભાઈ હું વિચારો માં દઈ દે કે ભાઈ હાલ 10 રૂપિયા દે તું દે લઈ જા ભલે હું 50 રૂપિયા કરે ને મંગતજી સોજ હોય ને જે આપણ હોય તો થોડા દે ને મેન્દ્રભાઈ લઈ જા તો મારા 10 20 અને આ દૂધ નો પેમેન્ટ લે માં મેન્દ્રભાઈ ભલે 40 કિલો ભરે વેકડી पढ़े लिखे होंगे तो 20 केजी दूध कहाँ बेचना है, किस भाव में बेचना है, उसका कितना आगे वो भी पता चले। ऐसा बोला इनका जो ब्लॉग है ना उसमें बहुत कम कंपनी है, लेकिन धीरे धीरे आने का ट्राई कर रही है ऐसे, लेकिन वहाँ के ज्यादातर फार्मरों ने इंक्रोचमेंट किया हुआ है ऐसा। लेकिन जब से डेयरी आई है तब से घर बैठे उनके 40 के आसपास रुपए उनको मिल रहे हैं, ठीक है, तो इसकी वजह से इनकी जो इनकम थी वो अभी धीरे धीरे बढ़ रही है, लेकिन डेयरी की वजह से अभी इनका ऐसा हो रहा है कि पहले जैसे घूमना रहता था ना वो भी थोड़ा कम हुआ है, और उनको ऐसे लगे शाम को अपना पशु घर आए और दूध दोए और डेयरी में भरा दे, हर 10 दिन के अंदर उनको पैसे भी मिल रहे हैं ऐसा। वहाँ जाए तो ऊँचू खबरा ऊपर नवी नवी जमीन में जाए तो खाओ थोड़ा पेमेंट घटे है तो बदे थोड़ा घूमवा गया में तैयारी नहीं पास पीजी આગળ વરો ગુમ્યા તાળકે પડખે હમદા 4 ગામમાં આડા દેતા 4 ગાઉ પણ હવે તો કોઈ ગુમવા જતા નથી, આ ટીવી ને મોબાઈલ ને મેરો ખપે ગુમવા જાય તો એટલા ટીવી કઠા ગુમને જતા થાય ને તો ચરા કમ કમ ખપતા હતા, કમ ચાહીએ થે ઉનકો, ઓર અભી જૈસે શામ કો આ રહે તો ઉનકો અલગ ખાને કા જ્યાદા દેના પડતા હૈ ઉનકો। लेकिन मासी इनकम तो ना था दिने घूमवा जाए तो नवो नवो जोड़े जो बनी बरा ना बचे खर्च ओछो खर्च ओछो थे खान ओछो दे पर घूमिया वे आखी रात ने पछ वगड़ो वन छूटो ये मोड़े ने अमर खिला में बांधी ने तने खावो वधारे खपे। हां हां एम खिले बदल में तो गणे तो चरु आधो आध खर्चो निकली आवे। आपको मैं सुनाऊं आजकल कितना है जो काम जास्ती तो मशीन से हो रहा है, खेती का काम है पूरा मशीन से वो पारा बांधने का मशीन से, निकालने का मशीन से, काटने का निकाल मशीन से, और बोरी भी आप डायरेक्ट मशीन से भरा जाती है, फिर उठा के कमरे में डालनी है या व्यापारी को देनी है वही हाथ लगाने पड़े। पहले से आदमी हमारे जैसा मैं खुद बैठा हूँ 103 अपने कितला कितना है कच्ची 6 क्विंटल में मेरे खंबे पे उठा के मैं गाड़ी में फेंकती थी, कितना 6 मण 20 किलो का 6 मण में मेरे खंबे पे उठा दे, मैं गाड़ी में उड़ा फेंक देते थे, कोई आदमी हाथ नहीं देते था। आज का तो भी आजकल का 10 किलो उठाने था तो बहुत खींच पड़ेगी यार, मेरे से नहीं यार हाथ लगाओ यार हाथ लगाओ तो मेरे से ऊपर नहीं मैं ले सकता हूँ, कैसे ही होता है सब क्या काम आप चलने का। मैं खुद ही एक दिन में 105 किलोमीटर में मैजर काट देती मैं खुद ही
105 किलोमीटर में एक दिन में मैं चले जाते थे। ये आज क्या है कि जो कुछ जो भी लोग है, जनानी है और जेंट्स है, चलने में तो बहुत हाई भी नहीं, टट्टी जाना हो तो भी गाड़ी होनी चाहिए। हम तो यहाँ बाराड़ी के लोग हैं सब, आज तक मेरे जैसा, मैं 71 साल का आदमी हूँ, आज भी मेरे को जाना है तो 40 किलोमीटर आज भी काट जाऊँ पैदल। जो कंपनियाँ आ रही हैं वो ज़मीन भी कैशअप कर लिया, उसके गर्मी के वजह से और घास भी नहीं बन रहा है, थोड़ा गैस के वजह से घास नहीं बन रहा है, और यह पवन चक्की भी आ रही है जिससे लाइट पैदा हुई है वो भी काफ़ी लग गई है उधर हमारे इलाके में, और अपने कंपनियाँ भी सीमेंट की है और अलग अलग कंपनियाँ भी उधर बैठ गई हुई है, उसने भी चारे का बहुत नुकसान पहुँच किया हुआ है। दूसरा तो रास्ता बनावे, रास्ता सब रास्ता के बीच में तो चारा नहीं बन रहा है, डबल गाड़ी चल रही है, उधर रास्ता भी बड़ा होता है, उधर भी घास चार नहीं बन सकता है। Thank you.